અમદાવાદમાં એનસી દ્વારા ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે જેમાં શહેરના બે પ્રસિદ્ધ મંદિરોમાં ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે શાહીબાગ દફનાળાથી એરપોર્ટ જતા વીઆઈપી રોડને ક્રોસ કરી કેન્ટોટમેન્ટ બોર્ડની કેમ્પના હનુમાન મંદિરના ગેટ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું કામ કરાહીબાગ વોર્ડમાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલથી સ્વામિનારાયણ સંસ્થા મંદિરના ઉતારા પાસેની જગ્યામાં રસ્તો ઓળંગવા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે ફૂટ ઓવરબ્રિજમાં બંને બાજુ વીસ પેસેન્જર્સની લિફ્ટનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે એમસી રોડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કમ્બાઇન્ટમેન્ટ ફૂટ ઓવરબ્રિજનો અંદાજીત ખર્ચ આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ ચોરાણું કરોડ થશે ફૂટઓવરબ્રિજ બનતાની સાથે રાહદારીઓને મોટો ફાયદો થશે કારણ કે કેમ્પ હનુમાન મંદિર અને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો અવરજવર કરતા હોય છે અને સમાચારો પર નજર કરીએ તો ભાવનગર આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્પસ હેલ્થ વર્કર તરીકે કાર્યરત ચોવીસથી વધારે કર્મચારીઓના રાજીનામાથી કામગીરી ખોરવાઈ કર્મચારીઓના રાજીનામાથી શહેરના પચાસ ટકા કેન્દ્રો પર આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ઠપ થઈ છે આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓને પોતાના જિલ્લામાં નોકરી મળી જતા તેઓ નોકરી છોડી જઈ રહ્યા છે શહેરના ચૌદ કેન્દ્રોમાંથી પચાસ ટકા કેન્દ્ર પર પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની કામગીરીમાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે આગામી બે થી ત્રણ દિવસ સુધી કામગીરીમાં લોકોને અગવડતા પડશે નિમણૂક પામેલા નવા કર્મચારીઓના નામે આઈડી પાસવર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આ પ્રોસેસના કારણે હાલ લાભાર્થીઓને હાલાકી પડી રહી છે અને પોતપોતાને જિલ્લા મને નોકરી મળતા આ એને કારણે રાજીનામા આપ્યા છે પાંચ પહેલાં રાજીનામા આપવામાં આવેલ હતા અને પછી ઓગણીસ ગઈકાલ સુધીમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં જેમ જેમ એ લોકોને કન્ફર્મ થતું વ્યુ પોસ્ટિંગના એ લોકો રાજીનામા આપ્યા છે વતનથી દૂર લોકો અહીંયા આવીને નોકરી કરતા હોય અને અહીંયાથી ટ્રાન્સફર કે એવો કોઈ રૂલ નથી એની માટે પોતાના વતનની બાજુમાં જેને નોકરી મળી ગઈ હોય એ લોકો પોતાના વતનમાં જાય છે એટલે અહીંયાથી નોકરી મૂકીને પોતાના વતનમાં ગયા છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરની સરાહનીય કામગીરી ગંભીર હાલતમાં પ્રસૂતાને સતત સાત દિવસ સારવાર આપી કોમામાંથી બહાર લાવી જીવ બચાવ્યો સાત દિવસ સુધી આઈસીયુમાં મહિલાને ગાયનિક તબીબોએ બ્લડ વેન્ટિલેટર સપોર્ટ સાથે મોનિટરિંગ કરી જીવ બચાવ્યો

અને કોમા જેવી કન્ડિશનમાં પેશન્ટ આવી ગયેલું હતું અહીંયા આપણે બ્લીડિંગ બંધ કરવા માટે પેકિંગ કર્યા બાદ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપેલું વેન્ટિલેટર સપોર્ટ આપેલો અને સપોર્ટિવ કેર લીધા બાદ આજે બે દિવસ પછી પેશન્ટ કોમામાંથી બહાર આવેલા અને સાત દિવસ આઈસીયુ કેર આપ્યા બાદ આજે તમે જોઈ શકો છો કે પેશન્ટ લગભગ નોર્મલ કન્ડિશનમાં આવી ગયેલ છે સુરેન્દ્રનગરના સોકા ગામે જુગાર ચલાવનારા યુવકે એસઓજી પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે હપ્તા વસૂલાતા હોવાનો આરોપ લગાવ્યો છે થોડા દિવસનો અગાઉ સોકા ગામની સીમમાંથી એલસીબી પોલીસે આડત્રીસ જુગારીઓ સાથે અઠયાવીસ લાખ સિત્યોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જુગાર ચલાવવા છેલ્લા બે વર્ષથી માસિક બાર લાખનો હપ્તો પોલીસ લેતા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે આ જુગાર હું બે વર્ષથી ચલાવું છું તો એ કોઈની નજરમાં કેમ ન આવ્યું હું માસિક હપ્તો હરદેવસિંહને બાર લાખ રૂપિયા આપતો હતો એ હપ્તો એમને ઓછો પડવાના હિસાબે આજથી ત્રણ મહિના પહેલા હરદેવસિંહ એસઓજી પીઆઈ સાહેબ બંને મને મળવા આવેલા તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર